પ્રકરણ ત્રણ. તરવડામાં સત્સંગના બીજ રોપાયા. તીર્થભૂમિ તરવડા ઐતિહાસિક ગામ છે. આ ગામમાં પહેલા સત્સંગ ન હતો. તરવડાની બાજુમાં આવેલા વાંકિયા ગામના મહાન ભક્તરાજ દેવરાજ ઠુમ્મરના પરિવારમાં રાણા ઠુમ્મર થયા. રાણા ઠુમ્મરની દીકરીના લગ્ન તરવડાના લાખાણી જાગા પટેલ સાથે થયા. દીકરી સત્સંગનો કરિયાવર લઈ તરવડા આવી. એનું જીવન સત્સંગના રંગથી રંગાયેલું હતું. મુશ્કેલીઓ વેઠીને પણ એણે સત્સંગ શીર સાટે રાખ્યો હતો. એનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે સાક્ષાત શ્રી હરિએને તેડવા પધાર્યા. ધામમાં જતી વખતે એણે પોતાના પતિ જાગા પટેલને કહ્યું, ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે હું અક્ષરધામમાં જાઉં છું. તમારે સુખિયા થવું હોય તો ભગવાન સ્વામિનારાયણના આશિત થજો. તમારો આ લોક અને પરલોક બેઉ સુધરી જશે. આ અલૌકિક ઘટનાથી જાગા પટેલ અને એમના દીકરા શંભુભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણમાં પ્રતીતિ થઈ. આ અરસામાં સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામી વાંકિયા પધાર્યા હતા. જાગા પટેલ પોતાના દીકરા શંભુને લઈ સ્વામીના દર્શને વાંકી આવ્યા અને કહ્યું, અમને કંઠી બાંધો, અમારે સત્સંગી થવું છે. સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામીએ રાજી થઈને બે બાપ દીકરાને કંઠી બાંધી સત્સંગી કર્યા. જાગા પટેલ આગ્રહ કરીને સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામીને તરવડા તેડી ગયા. સ્વામી જેવા મહાન સંતના પગલાં થતાં તરવડામાં સત્સંગના બીજ રોપાયા. સ્વામીના દર્શન સમાગમથી તરવડામાં જાગા પટેલ ઉપરાંત દરબાર શ્રી ગોવિંદસિંહજીભાઈ વગેરે અનેક ઉત્તમ સત્સંગીઓ થયા. જાગા પટેલનો વ્યવહાર દુબળો હતો. સ્વામીએ એમના ઘરેથી જુવાર મંગાવી જુવારના રોટલા કરી ઠાકોરજીનો થાળ કર્યો અને સર્વ સંતોને જમાડ્યા. સંતોને જમાડતી વખતે સ્વામી બોલ્યા, આજે આપણે જાગા પટેલનું દારિદ્ર્ય ખાઈ જવું છે. સ્વામીના આ સંકલ્પથી જાગા પટેલના પ્રારબ્ધ આડેનું પાંદડું ઘસી ગયું. જાગા પટેલ વ્યવહારે સુખિયા થયા. જાગા પટેલના ધર્મપત્નીએ ધામમાં જતી વખતે જે વચનો કહ્યા હતા એ સત્ય થયા. જાગા પટેલ હંમેશા કહેતા, અમે તો સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામીના આશીર્વાદથી સુખિયા થયા છીએ. સ્વામી તો અમારા અન્નદાતા છે. સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામીએ તરવડામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કરાવ્યું ત્યારે જાગા પટેલે એમાં તન મન ધનથી ખૂબ સહકાર આપ્યો. સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામીના જોગથી જાગા પટેલના હૃદયમાં સત્સંગનો અનેરો રંગ ચડ્યો હતો. એકવાર જાગા પટેલે સ્વામીને વિનંતી કરી, સ્વામી કૃપા કરી મને છેક અક્ષરધામ પહોંચાડજો, વચ્ચે ક્યાંય રોકાવા દેશો નહીં. સ્વામીએ કહ્યું, ભલે પટેલ, અમે તમને ધામમાં પહોંચાડવાનો કોલ આપીએ છીએ. સમય જતાં જાગા પટેલ બીમાર થયા. સ્વામી એમની ખબર કાઢવા તરવડા પધાર્યા, મંદિરમાં ઉતર્યા. સ્વામી દિવસમાં બબ્બે વખત જાગા પટેલની ખબર કાઢવા પધારતા. આખરે પટેલનો અંત સમય આવ્યો. સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામીની હાજરીમાં ભગવાન શ્રી હરિએ જાગા પટેલને દર્શન દીધા અને ધામમાં તેડી ગયા. સ્વામીએ જાગા પટેલને અક્ષરધામમાં પહોંચાડવાનો કોલ પૂરો કર્યો.